એ અજય આમ જો શિયાળો વયો ગયો અને તડકા ચાલુ થઈ ગયા તડકા આમ ખબર ઈ પડે છે હા મને તો પડે આ ધડકો નથી દેખાતો કેવી ગરમી થાય કેવી ગરમી થાય આવી ગરમી માં જો ઠંડા ઠંડા ગોલા ખાધા હોય કેવી મજા આવે ના ના મારે એને ગોલા નથી ખાવા ઓ ભાઈ અરે ભાઈ આવી ગરમી ના માહોલ માં છે ને કેડબરી વાળા ગોલા આમ ચાઈતા હોય ને તો મજા જ આવી જાય ચાઈતો કદી કેડબરી વાળો નહીં હું ચટોપાધ્યાય નથી હું ચાટુ ગોલા હો હું ખાઉં હા તો એક કામ કરીએ આઈ લે આપણે કેડબરી વાળો ખાવા જઈએ નહીં મારે નથી ખાવો ભાઈ મારું મન જ નથી ભાઈ તારે ખાવું હોય તો ખાઈ લેજે જા અરે ભાઈ ગોલા ખવાય ગરમી ની સીઝન માં ગોલા નહીં ખાય તો હું ચોમાસા માં ખાઉં એક કામ કર તું મારા ભેગો હાલ આ લાત તો હું ચોકલેટ ફ્લેવર વાળો ચટાવું હાલ ના ભાઈ ના મારે ચાટવો નથી એટલે મારે ખાવો છે પણ મારે અત્યારે ખાવો જ નથી કે મૂળ જ નથી ધરાડ તારે ખવડાવો એ અરે ગોલા જોઈશ ને તો મોઢામાં પાણી આવી હાલ 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 મોટા હું બગાડ્યો ખાની હા હવે યાર કેડબરી હોય ને આમ ચાટવા ગયો ના આમ ચાટ બહુ ખા મમ્મી ચટો પાટી નથી આ તો ખા વાહ ભાઈ વાહ તી ક્યાં બાકી ગોલો ખાવાની હે આ નંબર મજા આવી ગયો મારા દોસ્ત ઓ પછી ગાંડા પેલે હું તને કેતો તો ને કે હાલ મારા ભેગો કેડબરી વાળા ચાટવા એટલે કે કેડબરી વાળો ગોલો ખાવા મજા આવી ને એક નંબર મજા આવી હા તો પછી પણ ગદનું જને આજે મેં ગોલો ખાધો ને તો ગદનું આમ પેટમાં કઈ કમ ગરબડ હોય એવું લાગવા માંડ્યું એ એટલા દી બહારનું ખાતો તમે શિયાળા પછી એટલે એવું થોડીક વાર તો થાય એવું ઠંડા ઠંડુ એક આયરો હોય જાય ને એટલે લોઈ ઓ શિટ એલા એય મને ઉલટી થાય લોઈ ની ઉલટી એલા એય ઉલટી મને થાય રોવે કા તું એલા એ હતી કે મેને પિક્ચરમાં જોયું છે જેને એને લોઈ ની ઉલટી થાય ને ઈ બે ત્રણ દિનો જ મહેમાન હોય અને એટલે એને તું હવે ખાલી બે ત્રણ દિનો જ મહેમાન છે પછી તારી વિકેટ કડી જાય હો તે કે જી એમનું જોયું ખાલી બે ત્રણ દિનો જ મહેમાન રહ્યો હા એલા બે ત્રણ દિનો મહેમાન એલા એ બે ત્રણ દી માં હું કરી લઈ મારા કેવા કેવા સપના હતા કેવા કેવા ખ્વાબ હતા બધાય બે ત્રણ દી માં પૂરા ક્યાંથી થાય પણ હું તને હું કહું છું મારું છે ને ખેલ છેલ્લું સપનું છે છેલ્લું એક ખ્વાબ છે તું પૂરું કરજે હો જો હું મરી જાઉં ને તો મને છે ને ચંદન ના લાકડે બારજે કારણ કે સાદા લાકડા હે ને ગદ ના શરીર માં ખૂચે બહુ હો તારે ચંદન ના લાકડે ને બરવું હોય ને તો તારા એને બેંક એકાઉન્ટ નંબર મને ને તારા પૈસા મને આપતો રહેજે કારણ કે એને ચંદન નો ભાવ અત્યારે બહુ છે હો ઈ મને પોહા હે ને તને ચંદન ના લાકડે બારવો કારણ કે એને પુષ્પા ને લાકડા કપાઈ ન જતો ચંદન નો ભાવ એને ઓછો હોય હવે તને વધી ગયો છે કારણ કે એને બંધ કરી દીધું હે ચંદન નો ભાવ વધી ગયો હા ને બેંક એકાઉન્ટ નંબર દેજો જે મારી પૈસા ઉપાડીને જેટલા થાય એટલા લઈ એમાં કાઈ નથી ભાઈ એમાં ખાલી હારા 12 રૂપિયા પડ્યા તો એક કામ કરજે સાદા લાકડે બારી નાખજે ભાઈ હા હા બારી નાખ્યો મારા હાલો હાલો મારી પાસે હવે એક બે દી છે તો એમને એમ જીવી લો હાલ દોસ્ત આપણે આવતા જન્મ માં મહિલા હો આવજે હો એ હા એ અને હા મારા બેસણા માં આવ ને તો બહુ વધારે રોતો નહીં હો ના 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 નહીં રો બસ મારા દોસ્ત ની છેલ્લી ઈચ્છા છે તો હું પૂરી કરી હું એ હારું હાલ મહિલા હો એ મારા દોસ્ત ભગવાન ભાઈ હોય જાય મરી જાય એલા દીકરા તારા ભાઈ ને ફોન કરતો ક્યારે આવે છે ઈ હા હા બાપા કરો નમસ્તે બાપા કેમ ભાડા ઉભા લે દીકરા તું આવી ગયો હમણાં તને જ ફોન કરવાના હતા તારી માટે છે ને મકાન જોવા જવું છે હે મારી માટે મકાન પણ હું તો તમારા ભેગો અહીંયા રહું છું ને અરે દીકરા તારા લગ્ન થઈ જાય ને તો લગ્ન પછી તને નોખો કરી દેવું છે એટલે મકાન જોવા જવું છે તું હાલ મારા ભેગી અરે હું તો ત્રણ દી માં મરી જવાનો છું અહીંયા પપ્પા મકાન લેવાની વાતો કરે છે પણ હવે એને કોણ સમજાવે અરે પપ્પા મારે કાંઈ મકાન નથી જોતું પણ હા તમે જે મકાન જોવા જાવ છો ને એ બિચારા મારા નાના ભાઈ ને લઈ દો હે ભાઈ તને કઈ વાંધો નથી અરે મને કાંઈ વાંધો નથી મેરે છોટે ઇધર આજા એક કામ કરો ખાલી મકાન નહીં પપ્પા આપણી જેટલી જમીનું જેટલી જાયદાદ જેટલી દોલત સોરત ઇજ્જત બધું તમે આના નામે કરી દો મારે કાંઈ નથી જોતું હો લે દીકરા તું આવું કા કરે પછી છેલ્લે કેતો ને મને કે એક એને આઠાણી નો આપી સમજી ગયો તું પછી હું તને એક રૂપિયો નહીં આપું અરે પપ્પા આઠાણી હું મારે પાવલી નથી જોતી બસ બધું મારા નાના ભાઈ ને આપી દો મારો નાનો ભાઈ ખુશ તો હું ખુશ હો ભલે હાલ કાંઈ વાંધો નહીં હાલ દીકરા તારી માટે એને મકાન જોતા આવીએ અરે હા પપ્પા હાલો હાલો મકાન જોઈ આવીએ જીવનમાં તું ખુશ રે તારા મોટા ભાઈ ના જીવનમાં તો દિવસો કેટલા રહ્યા એક બે ને ત્રણ પણ તારી તો આખી જિંદગી બાકી છે આખી જવાની બાકી છે આખું બુઢાપો બાકી છે તું મોજ કરજો બાપા ના પૈસે હવે થોડોક ટાઈમ છે ને એક કામ કરું મારી ઓલી લાલ કલર ની ગાડી છે ને એની ઉપર આટો મારતા હોય ધૂમ ભાઈ હા
બોલ એલા મારા દોસ્ત મારા ગામમાં છે ને જરા કામ છે તો તારી ગાડી મને થોડીક વાર દેને પ્લીઝ અરે મારા લુખા દોસ્ત ત્યાં સુધી નવી રીતના ગામની ગાડીઓ માંગી માંગીને ગામમાં જાય હે ઈ તારી વાત સાચી હો લુખો મને કેતો નહી હો અરે મારા દોસ્ત હું તને હું કહું છું આજ પછી હવે ગામ પાસે કોઈ પાસે ગાડી નો માંગતો કારણ કે આ ગાડી હું તને હાવ દઈ દઉં છું બસ તે મને જેને જીવનમાં બહુ કામ આવ્યો છે મારા સુખ દુઃખનો સાથી છો મારો જીગર છો મારો જાન છો મારા કલેજેનો છિલકો છો આજથી આ ગાડી તારી બસ શું વાત કરો છો પણ મરદની જબાન એક જ હોય છે પાછી ગાડી લેવા આવ્યો ને તો આમ કરીને આમ પાડી દે હો અરે મરદ મુછાડાની જબાન છે બોઈલે ફરે નાય ભાઈડા બોઈલે નો ફરે કાઈ ભાઈડી થોડો સમજો તમને હા તો ફરે ઈ ભાઈડી ને નો ફરે ઈ ભાઈડા હટી જા હા રેડી રેડી મારા દોસ્ત લે લઈ જા અબે સાલુ કેમ કરાય અબે સાલુ કરે હાલ ચાલ મને ભાગવા જા મારા લુખા દોસ્ત જા બિચારો આ જિંદગી ભર કેની ગાડીઓ માંગતો રહે આમ બી મારી પાસે તો બે દિવસ છે બિચારાને ગાડી દઈ દીધી ને હારું કર્યું હવે કોઈ પાસે ગાડી તો નહીં માંગે હવે ગદનું હું હું કરું હા એક કામ કરું ગાડી દીધી ને એની ઉપરથી મને દાન પુણ્ય દેવાનું છે ને બહુ મન થયું તો એક કામ કરું મારું આખે આખું શરીર છે ને દાનમાં દઈ દઉં ડોક્ટર પાસે જાઉં અને ડોક્ટરને કહું કે બે દી પછી હું જયારે મરી જાઉં ને એ પછી મારું આખે આખું શરીર છે ને તમે લઈ લેજો પછી જેને હાથ જોતા એને મારા હાથ દઈ દેજો જેને પગ જોતા એને મારા પગ દઈ દેજો જેને મગજ જોતું એને મારું મગજ દઈ દેજો જેને ભેજું જોતું એને મારું ભેજું દઈ દેજો જેને આંખ જોતી એને મારી આંખ દઈ દેજો એમ કરીને આખે આખું શરીર દાન કરી દઉં હાલો જાઉં મારી જિંદગીમાં બસ ચંદ ઘંટે એટલે કે થોડી કલાકો જ વધી છે કાલે પરમથી આજે તમને ત્યાં ઉકલી શકું છું પણ કેમ એવું તમને કોને કીધું કે તમે ઉકલી જાવ અરે ડોક્ટર સાહેબ આજે બપોરે મને છે ને લોહીની ઉલટી થઈ લોહીની અને જેવી લોહીની ઉલટી થઈ ને એવું મારા ભાઈબંધે મને કીધું કે હવે બસ તારી પાસે ફક્ત બે કે ત્રણ દિવસ જ છે હો ડાયરેક્ટ કહી દીધું તારા દોસ્તારે એટલે તારો દોસ્તાર બહુ મોટો ડોક્ટર લાગે ને એ ડોક્ટર તો નથી તો કારપેન્ટર છે ઈ તારો દોસ્તાર કારપેન્ટર હા તો એલા તે માની કેમ લીધું બોરે મારે તારું ચેકઅપ કરવું જોઈએ એમણે કેના માની પણ ઈ મને કીધું મને કે મૂવીમાં એવું જોયું કેજીએફ મૂવીમાં એવું જોયું એવું કઈ કહેતો હતો ઠંડા ઠંડા ગોલા ખાતા હતા ગોળો કેવા કલર નો હતો બોલો લાલ કલર નો વ્હાઈટ કેડબરી માં આહા ચાટવાની મજા આવી ગઈ ઓ ગધના ઈ તને લોહીની ઉલટી નોતી થી મને ગોળો ફાયદો નહી ને એટલે ગોલા નો કલર બહાર નીકળો અચ્છા એટલે મારે હાજો અત્યારે ઉલટી વાળા લાલ લાલી કલર હતો લોહીની ઉલટી નોતી ઈ જ ગોળો આ ગંધાર હોય છે સમજાણો એટલે એને તને ઉલટી થઈ ગઈ અને તું કાઈ મરવાનો નથી આ તારા દોસ્તાને કીધી ને આવા ભાગા બીજી વાર નો મને આમ નામ કોક બીજું મારા હાથે મરી જાકે એટલે હું બે કંદીમાં નહીં મરવો નહીં મારી જિંદગી લાંબી છે હા વાહ ડોક્ટર સાહેબ વાહ 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 થેન્ક યુ તમે મારી જિંદગી વધારી દીધી હો તમે મારી જિંદગી વાહ મજા આવી ગઈ મજા આવી ગઈ ડોક્ટર સાહેબ હાલો એ પીતો દેતો જા દુશ્મન અને મેં હવારે ગાડી દીધી અત્યારે પાછી માંગુ છું તો મને દેતો નથી ને મને મારી નાખવાની ને પાડી નાખવાની ને ઢીબી નાખવાની વાતો કરે છે આચનો ઓકે કીધું જ ને એ હાચું કીધું જ પરાયા ઈ પરાયા ને અપનાઈ અપનાવો હવે એક કામ કરું ઘરે જાવ અને મારા બાપાને ને મારા નાના ભાઈને કહું કારણ કે મારા બાપા કહેતા હતા હવારે ઓલું મકાન જોવાનું એને કહો હાલો હાલો આપણે મકાન જોતા આવીએ અને જો પ્રોપર્ટીમાં ને બધામાં ભાગ ન પાડ્યો હોય તો અડધો અડધો હું ભાગ પાડી લેજો મારો નાનો ભાઈ ને મારો બાપ તો અપના છે ને હાલો પપ્પા એ પપ્પા જલ્દી બહાર આવો લુંગી ઉઠાકે જિંદગી વધી ગઈ આપણી પપ્પા મારા પ્યારા પપ્પા
પપ્પા મારા પ્યારા રે એ પપ્પા હું તમને શું કહું છું મેં જે તમને હમણાં બે કલાક પહેલા વાત કરી હતી બધું નાના ભાઈના નામે કરવાની હું ઓલું ઘર બહાર ને તો તમે ક્યાંક બધું કરી તો નથી દીધું ને હા બેટા કરી નાખ્યું બધું કરી નાખ્યું બધી પ્રોપર્ટી જાયદાદ જમીન જાયદાદ બધું છે ને તારા નાના ભાઈના નામે કરી નાખ્યું હમણાં એને અમે ત્યાંથી જાય લાવીએ છીએ ઘરમાં આરામ કર્યો હજી તો 5 મિનિટ થઈ અરે પપ્પા હવે મારો માઇન્ડ ફરી ગયો હવે મને અધો અધ મારો ભાગ જોઈએ હો હું ભાગ જોઈએ આપણી પેલા જ વાત થઈ હતી પણ તે મને ના પાડી દીધી એટલે મેં નાના ભાઈના નામે બધું કરી નાખ્યું સમજી ગયો અરે પપ્પા એમ હું કરો છો એનો રસ્તો તો હોય છે ને કઈક તો મારા ભાગમાં આવી ગયા ને હવે અધો અધમાંથી એનો રસ્તો એક જ છે તારો નાનો ભાઈ તને રાજી ખુશી દીધી ને તો એ તારા નામે થઈ ગયો બાકી નો થઈ ગયા અરે મારો નાનો ભાઈ કેનો નાનો ભાઈ છે મારો નાનો ભાઈ છે તો મારો નાનો ભાઈ ના મોટા ભાઈ ને દેહે તો કરી જ ને રાજી ખુશી થી આગાડીઓ તમે એને મનાવ આવ મારા નાનકડા ભાઈ કેમ છે જ્યારે નાનો હતો ત્યારે મારા હાથે મેં તને લોલીપોપ ખવડાવ્યો હતો ચડ્ડી પહેરાવી હતી ચડ્ડી ધોવડાવી હતી બધું કર્યું હતું તો તારા મોટા ભાઈ ને જજબાત પલટી ગયા બધું પલટી ગયો તો હવે તું બી પલટી જા આખી જાય બાકી અડધી જાય તું રાખ અડધી મને દે નહીં પપ્પા ભાઈ કઈ નહીં પલટાયો કઈ નહીં પલટાય હું 1 રૂપિયો નથી દેવાનો જા અરે ભાઈ અડધી નહીં તો 30% જાયદાદ દેજે બસ અરે ભાઈ 1% નથી દેવી મારે મારા દેવી જ નથી લે બેટા મન બુદ્ધિ ના બળદિયા હું જયારે તને કેતો હતો ત્યારે તારે મોઢામાંથી ફાટાવાય ને કે હા પપ્પા મને અડધો ભાગ આપી દો તો કે નહીં મારે 1 રૂપિયો નથી જોતો નાના ભાઈ ને આપી દો તમે હવે લેતો જા જા બોલો બહાર ના તો બહાર ના આપણા આપણા નો ક્યાં હો આ તો ગદના ગોલાના ચક્કરમાં મારી જમીન જાયદાદ ગાડી બધું હોય ગયું આજ પછી હવે ક્યારે હું ગોલો નહીં કા